नमस्कार समाचार साथे हूँ शुहीना। धर्मयुद्धनो अंत क्यारे तेने लईने हवे सौ कोई राह जोई रह्या छे। त्यारे सरकार साथे स्वामीनारायण संप्रदायना संतोनी महत्वनी बैठक अने अपडेट मळी रह्या छे कि स्वामीनारायण संतोनी सीएम साथेनी बैठक शुरू थई गई छे। बैठकमां गृह राज्यप्रधान हर्ष संघवी अने प्रफुल्ल पानसेरिया पण हाजर रह्या छे। ए सिवाय स्वामीनारायण संप्रदायना संतो पण पहोंची गया छे। पांच संतोमां साळंगपुर मंदिरना स्वामीनो पण समावेश थाय छे। तो सरदार मंदिर ना स्वामी सहित संतो पण आ बैठक में हाजर रह्या छे। स्वामीनारायण संप्रदाय ना संतो साथे मंत्रणा शुरू थई गई छे। तो संवाददाता किंजल मिश्रा वधु विगतो आपी रह्या छे। किंजल, जे रीते विगतो मळी रही छे, स्वामीनारायण संप्रदाय ना संतो पण पहोंची गया छे अने मंत्रणा शुरू थई गई छे, शुं विगत? એના ખૂબ જ સેન્સિટિવ મામલો અત્યારે ચોક્કસ કહી શકાય, કેમ કે મુખ્યપ્રધાનની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા તો ઉપસ્થિત છે જ। વડતાલના સંતની વાત કરવામાં આવે કે પછી જો સરદારા મંદિરના સંતોની વાત કરવામાં આવે તે લોકો પણ ઉપસ્થિત છે ને। તમામની સાથે જ જે સમાજના અગ્રણીઓ છે, પાટીદાર સમાજના અગ્રણીની વાત કરવામાં આવે તો લાલજીભાઈ પટેલ તેમજ મથુર સવાણી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। કેમ કે જે રીતે બે સંપ્રદાય, એક જ હિન્દુ ધર્મના જે સંપ્રદાય સામસામે આવી ગયા છે તેના કારણે મામલો ખૂબ જ કહી શકાય નાજુક પરિસ્થિતિમાં આવી ચૂક્યો છે બંને તરફથી। અને જ્યારે એના આઉટ ઓફ કંટ્રોલ વાત ત્યારે થતી હોય છે કે ધર્મગુરુઓ જ્યારે ચીમકીવાળી જે ભાષા છે તે ઉચ્ચારવા લાગતા હોય છે, આ વાત જે મંદિરના સંતો છે તે પણ કહી રહ્યા છે અને આ જ પ્રકારની ચીમકીવાળી જે વાત છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો મહંતો છે તેના તરફથી પણ આવી રહી છે। તો ક્યાંક ને ક્યાંક જે સામાજિક વૈમનસ્ય છે તે દોડાય તેવી શક્યતા છે અને જે સીધી નુકસાન છે તે ગુજરાતની શાંતિ અને સલામતીને થઈ શકે છે। અને એ જ કારણ છે કે બેઠક બોલાવવામાં આવી છે। પહેલાં બેઠક સીએમ હાઉસ બોલાવવામાં આવી હતી, પરંતુ અત્યારે જે બેઠક છે સીએમ નિવાસસ્થાને ચાલી રહી છે। માનવામાં એવું આવી રહ્યું છે કે સમાધાનકારી વલણ છે તે આ બેઠકમાં અપનાવવામાં આવે, સૌથી પહેલાં તેની માટેની કે તમામ જે સંતો છે તે જાહેર મંચ ઉપરથી અમુક પ્રકારના જે નિવેદનો છે, ભડકાઉ ભાષણો છે તે આપવાનું બંધ કરે, કદાચ એ પહેલો મુદ્દો હોઈ શકે છે। કેમ કે તેના કારણે તેમના જે અનુયાયી હોય છે, ફોલોઅર હોય છે, તેમાં સીધો એક મેસેજ જતો હોય છે અને ક્યાંક ને ક્યાંક વૈમનસ્ય છે તે થતું હોય છે। અને તેની સાથે જ જે વિવાદ ભીત ચિત્રોને લઈને આવ્યો છે કે આખરે ભીત ચિત્રો જે છે એની પાછળનું તથ્ય શું છે, ભીત ચિત્રો યોગ્ય છે યોગ્ય નથી, ભીત ચિત્રો રાખવામાં આવશે કે નહીં રાખવામાં આવે, અને જો ભીત ચિત્રો રાખવામાં આવે છે તો પછી જે અને બીજા જે સંતો મહંતો છે તેમનું વલણ શું છે, અને ભીત ચિત્રો નથી રાખવામાં આવતા તો સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો મહંતો છે તેમનું વલણ શું છે। તો આ એક પ્રયાસ છે અને કહી શકાય કે વાત અત્યારે ખૂબ જ પ્રી પ્રાઇમરી સ્ટેજ ઉપર છે, કેમ કે સમગ્ર મુદ્દો એક સપ્તાહથી ચાલતો હતો, પરંતુ હવે જે રીતે સંતોના વાક્યુદ્ધ શરૂ થયા છે તેની સીધી અસર સમાજ પર થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક વૈમનસ્ય દેખાય રહ્યું છે। અને કારણ છે કે મુખ્યપ્રધાન દ્વારા બેઠક છે બોલાવવામાં આવી છે, ટૂંક સમયમાં એ ખબર પણ પડશે કે આખરે બેઠકમાં કયા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી, અને તેની સાથે જે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે તેમાં સમાધાનકારી વલણ નીકળ્યું છે કે બેઠક નિષ્ફળ રહી છે। જે રીતે ધર્મયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે સરકારે મધ્યસ્થી કરવી પડી છે। ભીંત ચિત્રોનો વિવાદ છે, પરંતુ સાહિત્યનો પણ તેની સાથે વિવાદ છે। આ મંત્રણામાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થશે અને મંત્રણા બાદ સમાધાનની કોઈ શક્યતા, સુખ સમાધાન આવી શકે તેવી કોઈ શક્યતા? દેખો, જ્યારે બેઠક પૂર્ણ થશે ત્યારે જ ખબર પડશે, કેમ કે જે રીતે બંને તરફથી સંતોએ અમુક વાતોને કટ્ટરતાથી પકડી રાખી છે ત્યારે આખરે અત્યારે હવે એક નરમ વલણ છે જોવાનું છે કે કયા સંપ્રદાય દ્વારા કરવામાં આવે છે, કયા સંપ્રદાય દ્વારા વૈમનસ્ય ન દોડાય તેનો પ્રયાસ છે તે કરવામાં આવશે। અને એ બેઠક પત્યા બાદ જ ખબર પડશે કે આખરે સંતો મહંતો એક સાથે, કેમ કે એક જ ધર્મના સંતો મહંતોમાં બે ફાટા પડી ગયા છે, ત્યારે આ એક બેઠક એક જ સંપ્રદાયના સંતો મહંતોને એક મંચ ઉપર લાવી શકશે કે આ ફાટા વધારશે, એક વખતે બેઠક પૂર્ણ થાય ત્યારબાદ જ ખ્યાલ આવશે। બિલકુલ, સાથે કિંજલ એ પણ અપડેટ આપશો કે કયા કયા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આ મંત્રણામાં હાજર રહ્યા છે। દેખો, સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરવામાં આવે તો વડતાલના જે કોઠારી સ્વામી છે તે પણ ઉપસ્થિત રહ્યા છે, તેમના જે અનુયાયીઓ છે તે પણ ઉપસ્થિત રહ્યા છે, તેની સાથે જ સરાધાર મંદિરના જે સંતો છે તે પણ ઉપસ્થિત રહ્યા છે। એટલે કહી શકાય કે બંને પક્ષના જે સંતો મહંતો છે તેમને હાજર રાખવામાં આવી રહ્યા છે। સારંગપુર મંદિરના કોઠારી સ્વામી છે તેમને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા છે। જે મુખ્ય સંત છે વડતાલ મંદિરના જે કોઠારી સ્વામી છે સંત વલ્લભ સ્વામી, તેમને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જે લોકો સમાજ એ
સંતો મહંતો કે જેમની વાત તેમના સંપ્રદાયમાં માનવામાં આવે છે અથવા તો તેમની વાત કરવાથી ફરક પડશે એ તમામ લોકોની સાથે અત્યારે સરકાર મંત્રણા વિચારણા કરી રહી છે. સમાધાનકારી વલણ તરફ આખી બેઠક જાય તે પ્રકારનો પ્રયાસ સરકારનો પણ રહ્યો છે, સમાજના જે બીજા અગ્રણીઓ છે તેમનો પણ છે, પરંતુ આખરે જોવાનું એ છે કે બેઠકના અંતે નિષ્કર્ષ શું આવે છે. બેકો કિંજલ, તમામ વિગતો બદલ આભાર. તો સરકાર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની બેઠક શરૂ થઈ ગઈ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે.